પૂર્વ વિસ્તારની સમસ્યાનો નિકાલ લાવવા માટે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. શુક્રવારે શહેરમાં ખાબકેલા વરસાદથી સ્માર્ટ સિટીમાં સર્જાયેલી પાણી ભરાવવાની સમસ્યા મુદ્દે પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષ સહિત પક્ષના કાઉન્સિલરોએ ઉગ્ર રજૂઆત કરી હતી. વરસાદી પાણી ભરાવવાની સાથે ડ્રેનેજના પાણી ઉભરાવવાની સમસ્યાથી લોકોને થઈ રહેલી પરેશાની અને અધિકારીઓ દ્વારા કરવામાં આવતી રજૂઆતોની અવગણનાના મુદ્દે થયેલા હોબાળા બાદ વિસ્તારની સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે પાલિકાની પૂર્વ ઝોનની કચેરીમાં મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવ, ડેપ્યુટી કમિશનર, ડેપ્યુટી મેયર તથા સ્થાનિક કાઉન્સિલરો અને અધિકારીઓની એક સંકલન બેઠક મળી હતી અને ડ્રેનેજ પાણી નિકાલ સહિતની સમસ્યાઓના યોગ્ય નિકાલ અંગે ચર્ચા કરાઈ હતી. કાઉન્સિલર અજીત દધીચી દ્વારા પણ બેઠક દરમિયાન રજૂઆત કરેલ વિષય સંદર્ભે જણાવ્યું હતું. આજે મોન્સૂનના લગતી કામગીરી માટેની ઝોનની અંદર કમિશનર સાહેબ અને ડેપ્યુટી મેયર શ્રી, ધારાસભ્ય શ્રી, આખા ઝોનની વરસાદમાં જે ક્યાં ક્યાં પાણી રોકાયા છે, ક્યાં શું પબ્લિક લગી પ્રોબ્લેમો છે એને રિવ્યૂ માટે મિટિંગ બોલાવી હતી અને અમે પ્રોબ્લેમ જે અમારા હતા એ કીધા કે એમને અધિકારીઓને સૂચના આપી છે કે ઝડપી કામગીરી નિકાલ થાય. સભામાં અમે લેખિતમાં જાણ કરતા હોઈએ છીએ અને એની અંદર પ્રશ્નોનો નિકાલ થાય છે, નિકાલ પ્રશ્નો નથી થયા એ પણ ચર્ચા અહીં થઈ અને અત્યારે જે રોકાયેલી છે એ પણ ચર્ચા થઈ. સભાની અંદર ઘણા લોકો કામ થઈ ગયા પછી પણ રજૂઆતો કરતા હોય છે, એવી રજૂઆતો અમે નથી. અને મેયરશ્રીએ પોતે વિઝિટ કરી હતી અને મેયરશ્રીએ જે પાણી ભરાયા હતા, કમિશનર સાહેબ પણ હતા, ધારાસભ્યશ્રી પણ સતત વિસ્તારમાં ફરી રહ્યા છે. એ સમસ્યાઓની અંદર જે તે ટાઈમ પર અધિકારીઓને બે દિવસ પહેલાં સૂચના આપી હતી એમાં કેટલી કામગીરી થઈ એને રિવ્યૂ માટે આ મિટિંગ રાખી. પૂર્વ વિસ્તારના મહિલા કાઉન્સિલર તેજલ વ્યાસે પણ વિસ્તારમાં ગટર તથા અન્ય સમસ્યા અંગે કોન્ટ્રાક્ટરોને અધિકારીઓને રજૂઆતો કર્યા બાદ પણ કામગીરી ધ્યાને નથી લેવાતી તે અંગે બેઠકમાં રજૂઆત કરી હતી. આજે વરસાદના નિકાલ માટેના રિવ્યૂ માટેની આજે કમિશનરશ્રીને ધારાસભ્યશ્રીએ ચિંતા કરી અને આજે સંકલન બોલાવી હતી તો એમાં સોસાયટીઓની જે રજૂઆત છે અમને કાગળો આવેલા છે એ અમે સાહેબને બતાવ્યા છે અને વરસાદીના જે કામો થાય છે, વરસાદી ડ્રેનેજો નંખાય છે જે, એના પછી જે કોન્ટ્રાક્ટરો કામગીરી પૂર્ણ નથી કરતા એનું અમે ધ્યાન દોર્યું છે કમિશનરશ્રીને કે આપ આને ઝડપથી કરાવો અને વોર્ડમાં બી અમે ધ્યાન દોર્યું. અમે સંકલનમાં કીધું છે કેમકે ઘણી વખત બે ચાર કામો એવા છે કે અમે અધિકારીઓને ધ્યાન દોરીએ છીએ વોર્ડમાં ને ઝોનમાં કે ભાઈ વરસાદી ડ્રેનેજના જે કામો કોન્ટ્રાક્ટર કરી રહ્યા છે એને તમે કહો. હવે એ લોકો એમને કહે છે કે નહીં ખબર નથી, પણ અમને તો પબ્લિક કહે છે કે બેન આ વરસાદી નાખી તો અમને જવા આવવાની તકલીફ પડી રહી છે અને રસ્તા તમે સારા કરાવો, તો એના માટેની અમે રજૂઆત કરીને કમિશનરશ્રીનું ધ્યાન દોર્યું છે કે તમે જેટલી બને એટલી ઝડપી કામગીરી કરાવો તેથી રહીશોને તકલીફ ના પડે. પૂર્વ વિસ્તારમાં મળેલ બેઠકને લઈ કોંગ્રેસી કાઉન્સિલર અનિલ પરમાર દ્વારા જણાવ્યું હતું કે રજૂઆતો સભા દરમિયાન થવી જોઈએ તે અંગે કાઉન્સિલરો મેયર સામે બોલતા નથી, જેથી આવી બેઠક બોલાવવી પડે છે. બાકી આ સમસ્યાઓની રજૂઆત બેઠકમાં જ થવી જોઈએ જો તે લોકોના પ્રશ્નોનું નિરાકરણ થઈ શકે. 24 તારીખે વડોદરા મહાનગરપાલિકાની સભા રાખવામાં આવી પણ જે કાઉન્સિલરો સભામાં નથી બોલાતું એના માટે સ્પેશિયલ કમિશનરે અહીંયા સંકલન બે દિવસ પછી રાખવામાં આવ્યું. આ જ પ્રશ્ન જો સભામાં બોલ્યો તો સંકલન રાખવી ના પડે, પરંતુ જે કાઉન્સિલરો જેઓને મેયરની ધાક લાગે છે એ બોલી નહીં શકતા કે કોઈ પાર્ટીના ધાકના લીધે નથી બોલી શકતા, એના માટે આ સંકલન રાખવામાં આવી હતી. પ્રશ્નો તો એટલા ને એટલા છે, પૂર્વ વિસ્તારમાં પાણી ભરેલા હોય છે, પાણીનો નિકાલ થતો નથી, એના માટે બધા દિલમાં હતું, એ દિલ ખાલી કરવા માટે આજે ભેગા કરવા પડ્યા અને એ દિલની વેદના આજે તમે બતાવશો કે આ વેદના આ લોકોએ જે કાઢી છે એ સમાચાર દ્વારા પ્રસિદ્ધ થશે. ટીવીમાં સાંજે લોકો જોજો કે આપણા કાઉન્સિલરો પર્સનલ એક રૂમમાં બેસીને વેદના કાઢી રહ્યા છે. અત્યારે તો કમિશનરે ખાતરી આપે છે, જેવી સભામાં ખાતરી આપે છે કે અમે આ કરી નાખીશું. હવે જોઈએ છે કે કેટલા દિવસમાં કેટલા કામો થાય છે, પરંતુ જે તે સ્થળે હતું એને જ રહેવાનું છે. ફક્ત આ તો એક વેદના હતી, કાઉન્સિલરો જે નવા નવા કાઉન્સિલરો મારી જેવા છે એમને વેદના બહાર કાઢવાનો કે ધંધો આજે ખોલ્યો હતો. કારણ કે 24 તારીખે સભાથી સભામાં બોલાવ્યો તો કોઈ પ્રશ્ન નહોતો, પરંતુ આ સભામાં ના બોલવાનું કારણે કંઈક રાજકીય દબાણોના કારણે આજે પ્રશ્નની સંકલનની મિટિંગ રાખવામાં આવી, એમાં કમિશનરશ્રી જાતે સાંભળ્યા છે બધા. વરસાદના પગલે પૂર્વ વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. ડ્રેનેજ લાઈન ઉભરાવવાની અનેક સમસ્યાઓ સામે આવતા તેનો નિકાલ લાવવા અને બીજી અનેક સમસ્યાઓના પગલે આજે મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર વિનોદ રાવની અધ્યક્ષતા પૂર્વ ઝોનની કચેરીમાં એક બેઠક મળી હતી, જે સંદર્ભે ડોક્ટર રાવે માહિતી આપી હતી. રાજ્યમાં ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિને ધ્યાને રાખીને અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં
બનાસકાંઠા અને આજુબાજુના વિસ્તારમાં જે પ્રકારે પૂરના પ્રકોપ આવ્યો છે એ કાબૂમાં કરવા માટે અને ખાસ કરીને પાણી ઉતરી જાય પછી સ્વચ્છતા અને આરોગ્યલક્ષી કામગીરીને સમર્થન આપવા માટે અલગ અલગ જિલ્લા અને કોર્પોરેશનમાંથી ટીમો બોલાવ્યા છે. એના ભાગરૂપે વડોદરામાંથી પણ એક ટીમ એમ્બ્યુલન્સ, મેડિકલ ઓફિસર, દવાઓ, ઇક્વિપમેન્ટ્સ બધા સાથે રવાના થશે આજે અને ધાનેરા તાલુકામાં બનાસકાંઠા જિલ્લાના એ ડિપ્લોય થવાની વાત છે. એટલે હું માનું છું કોર્પોરેશન દ્વારા રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ વિસ્તારોમાં પણ સેવા આપવા માટે રાજી ખુશીથી અમે કામ કરીશું. વડોદરા શહેરમાં ભારે વરસાદના પરિસ્થિતિ આમ તો આજના તારીખે ગંભીર ના કહેવાય, કેમ કે 1.5 ઇંચ જેવો જ વરસાદ થયું છે. છતાંય કોઈ પણ સંભવિત ભારે વરસાદ અને જે વરસાદ પડ્યું છે ત્યાં નાના નાના વિસ્તારોમાં વોટર લોગિંગ થયા હશે ત્યાં વોટર લોગિંગ કઈ રીતે દૂર કરી શકાય અને સ્વચ્છતા અને આરોગ્યલક્ષી કામગીરીને કઈ રીતે વધારે અસરકારક બનાવી શકાય એ દિશામાં સામૂહિક ચર્ચા વિચારણા માટે આજે ઈસ્ટ ઝોનમાં તમામ કોર્પોરેટરશ્રીઓ, માન્ય ડેપ્યુટી મેયરશ્રી, માન્ય ધારાસભ્યશ્રી બધાના હાજરીમાં અને અધિકારીઓ તમામ સંબંધિત પ્રોજેક્ટના અને વોર્ડના ઝોનના તમામના હાજરીમાં મીટિંગ કરી કેટલાક ઉપયોગી સૂચનાઓ અને ફીડબેક્સ આવ્યા છે. માનું છું આના ઉપયોગ આના આવતા દિવસોમાં આ સૂચનોના કઈ રીતે હકારાત્મક અમલ કરી શકાય એ દિશામાં કામગીરી થશે.